नमस्कार विद्यार्थी मित्रों, अपने प्रकरण नंबर एक में एसटी अंदर चर्चा करिए छे। आपको प्रकरण है सेक्रेटरी नो अर्थ कार्यों ने प्रकारों। अपने पहला प्रश्न नी अंदर सेक्रेटरी नो अर्थ ने सेक्रेटरी ना प्रकारों की चर्चा करी हती। आज अपने प्रश्न नंबर बे नी चर्चा करशुं। आपनो प्रश्न छे कंपनी सेक्रेटरी ना सामान्य कार्यो अथवा कंपनी ना सामान्य सेक्रेटरी ना कार्यो। तो हवे कंपनी सेक्रेटरी ना सामान्य कार्यो नी चर्चा करिए। ए पहेला थोड़ुं याद करावुं, आपणे अगाउना प्रश्नमां सेक्रेटरी ना प्रकारो नी चर्चा करी हती। आ छ प्रकारोमां कंपनी सेक्रेटरी नी अंदर बे प्रकारना सेक्रेटरी नी चर्चा करी हती, सामान्य सेक्रेटरी अने वहीवटी सेक्रेटरी। हवे आपणे कंपनीना सामान्य सेक्रेटरी ने क्या-क्या कार्यो करवाना होय छे, कई-कई फरजो बजावानी होय छे तेनी आपणे चर्चा करवाना छे। हवे कंपनीना सामान्य सेक्रेटरीना जे सामान्य कार्यो छे अथवा तो कंपनी सेक्रेटरीना जे सामान्य कार्यो मां आपणे जापत्र डिविडेंड दसे सभा छ कार्यो की चर्चा करशुं। जाहेर के जाहिरी की बाहर करवी, पत्र एटले पत्र व्यवहार करवो, डिविडेंड की वहेंचणी करवी, दस्तावेजो तैयार करवा, शेरने लगता कार्यो करवा ने सभाने लगता कार्यो करवा। तो कंपनी में सामान्य सेक्रेटरी क्या क्या कार्यो करवाना होय छे, कई कई फरजो बजावानी होय छे तेनी चर्चा में आपणो पहेलो मुद्दो छे जाहिरी की बाहर पाडवी। कंपनीना संचालक मंडळनी सूचना प्रमाणे कंपनीनो सामान्य सेक्रेटरी कंपनी माटे जुदी जुदी जामीनगीरीओ बहार पाडे छे। आ जामीनगीरी एटले शेर, डिबेंचर, बोन्ड वगैरे प्रकारनी जामीनगीरीओ बहार पाडी कंपनी माटे मालिकीनी तथा उछीनी मूडी मेळवे छे। जामीनगीरीमां शेर, तमने ख्याल हशे શેર શબ્દ તમે સાંભળેલો હશે, કંપની માલિકીની મૂડી મેળવવા માટે શેર બહાર પાડે છે। જ્યારે ઉછીની મૂડી મેળવવા માટે કંપની ડિબેન્ચર કે બોન્ડ બહાર પાડે છે। બારમાની અંદર આપણે આ બધા વિશે વિગતે ચર્ચા કરશું। બસ એટલું યાદ રાખો, શેર એટલે કંપનીની માલિકીની મૂડી, ડિબેન્ચર અને બોન્ડ એટલે કંપનીની ઉછીની મૂડી। તો કંપનીનું સંચાલક મંડળ જે કંઈ પ્રમાણે સેક્રેટરીને સૂચના આપે છે તે સૂચના પ્રમાણે કંપનીનો સામાન્ય સેક્રેટરી શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરે જેવી જામીનગીરીઓ બહાર પાડે, કંપની માટે માલિકીની તથા ઉછીની મૂડી છે એ મેળવવાનું કાર્ય કરે છે। નંબર બે, પત્ર વ્યવહાર કરવો। કંપની સાથે સંકળાયેલા જુદા જુદા અનેક પક્ષકારો છે, જેમ કે શેરધારકો કે જે કંપનીના શેર ખરીદી કંપનીને માલિકીની મૂડી પૂરી પાડે છે અને આ શેરધારકો કંપનીના માલિકો ગણાય છે। તો કંપની એ શેરધારકો સાથે અવારનવાર પત્ર વ્યવહાર કરવો પડે છે। ડિબેન્ચર ધારકો કે જે કંપનીને ઊંચીની મૂડી આપે છે તેથી તે કંપનીના લેણદારો ગણાય છે, તો કંપનીએ પોતાના લેણદારો સાથે, ત્યાર પછી સરકારી ખાતાઓ સાથે, સરકાર સાથે, આ ઉપરાંત અન્ય ધંધાદારી પેઢીઓ સાથે કંપનીએ અવારનવાર પત્ર વ્યવહાર કરવો પડે છે। એટલે કે માહિતીની આપલે પત્ર વ્યવહાર દ્વારા કરવામાં આવે છે। તો કંપની વતી પત્ર વ્યવહાર કરવાનું કાર્ય છે કંપનીનો સામાન્ય સેક્રેટરી કરે છે। તો આ બીજું કાર્ય છે પત્ર વ્યવહાર કરવો। નંબર 3, ડિવિડન્ડની વહેંચણી કરવી। હવે સૌથી પહેલા ડિવિડન્ડને સમજીએ। ડિવિડન્ડ એટલે શું? તો કે કંપનીમાં ડિવિડન્ડ શબ્દનો ઉપયોગ કરાય છે તેના માટે બીજો કોઈ શબ્દ નથી, માત્ર ડિવિડન્ડ છે। પરંતુ ડિવિડન્ડ શું છે એને સમજો। હું તમને એટલું જ કહું છું કે આપણે જો આપણે આપણો ધંધો ચલાવતા હોઈએ, ધંધામાં આપણને જે કંઈ લાભ થાય છે તો આપણે કહીએ છીએ આપણને નફો મળ્યો। નફો કોનો હોય? તો કે જેનો ધંધો, એટલે કે જે ધંધાનો માલિક છે તે નફાનો પણ માલિક છે, એટલે કે નફો છે હંમેશા માલિક ભોગવે। તો એકાંકી માલિકીમાં તો કે ધંધાનો માલિક પોતે નફો ભોગવશે, નુકસાન થશે તો પોતે ભોગવશે, ભાગીદારી પેઢી હોય તો ભાગીદારી પેઢીમાં નફો, ભાગીદાર
तो कंपनी में नफो थाय कारण कंपनी पर नफो करवाना हेतु थी પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ ચલાવે છે तो कंपनी में नफो थाय तो એ નફામાં ભાગ કોને મળે तो કે કંપની માં જે નફો થાય છે એ નફો હંમેશા માલિકનો હોય તો કંપની માં માલિકો કોણ તો કે શેરધારકો કારણ કે કંપની ને માલિકોની મૂડી છે કે શેરધારકો પૂરી પાડે છે કારણ કે શેર ખરીદી અને કંપની ને માલિકોની મૂડી આપે છે તેથી તેને આપણે શેર હોલ્ડર અથવા તો શેરધારક કહીએ છીએ જે કંપની ના સાચા માલિકો બને તો હવે કંપની જે નફો કરશે એ નફો છે એ શેરધારકો વચ્ચે વહેંચવામાં આવશે तो कंपनी પોતાનો જે વેચણી પાત્ર નફો કે જે શેરધારકો વચ્ચે વેચવામાં આવે પ્રમાણસર રીતે શેરની ભરપાઈ થયેલી રકમ ઉપર તેને ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે તો હવે આ ડિવિડન્ડની વેચણી કરવાના સંદર્ભમાં કંપનીના સામાન્ય સેક્રેટરીએ શું કાર્ય કરવાના છે તો કે માની લો કંપની ડિવિડન્ડ જાહેર કરે તો આ જાહેર કરાયેલું ડિવિડન્ડ શેરધારકો વચ્ચે વેચવામાં આવે તો તેના માટે સૌપ્રથમ કંપનીના સામાન્ય સેક્રેટરીએ કંપનીના સભ્યોની યાદી તૈયાર કરવી પડે છે એટલે કે કોનું નામ શેરધારક તરીકે કંપનીના ચોપડે નોંધાયેલું છે તેની યાદી તૈયાર કરશે યાદી તૈયાર કર્યા પછી સામાન્ય રીતે કંપનીનો સામાન્ય સેક્રેટરી છે એ ડિવિડન્ડ વોરન્ટ ડિવિડન્ડ ચૂકવવા માટે જે ચેક મોકલવામાં આવે છે જેને ડિવિડન્ડ વોરન્ટ કહેવાય છે ડિવિડન્ડ વોરન્ટ તૈયાર કરશે અને ડિવિડન્ડ વોરન્ટ તૈયાર કર્યા પછી રજિસ્ટર્ડ ટપાલ મારફતે જે તે સભ્ય એટલે કે શેરધારકના નામે અને સરનામે આ ડિવિડન્ડ વોરન્ટ મોકલી આપવામાં આવશે તો આ ડિવિડન્ડ વેચવાની લગતા જેટલા પણ કાર્યો છે એ કંપનીનો સામાન્ય સેક્રેટરી કરે છે ત્યાર પછી દસ્તાવેજ તૈયાર કરવા કંપનીના સામાન્ય સેક્રેટરીનું એક અગત્યનું કાર્ય છે કે કંપનીના જુદા જુદા દસ્તાવેજો છે એ તૈયાર કરવા આ દસ્તાવેજો જેવા કે આવેદન પત્ર નિયમન પત્ર પછી શેર અરજી અને વહેંચણી પત્રક આવા બધા જુદા જુદા પત્રકો દસ્તાવેજો છે એ સંચાલક મંડળની સૂચના પ્રમાણે કંપનીના સેક્રેટરીએ તૈયાર કરવાનો હોય છે અથવા તો જે તૈયાર કરતા હોય તેને મદદ કરવાની હોય છે તો સંચાલક મંડળની સૂચના પ્રમાણે જુદા જુદા દસ્તાવેજો તૈયાર કરાવવા કરવા અથવા કરાવવા આ ઉપરાંત દસ્તાવેજો તૈયાર થઈ જાય એટલે તેની કંપની રજિસ્ટ્રાર સમક્ષ સમયસર નોંધણી કરાવવાની ફરજ છે એ કંપનીના સામાન્ય સેક્રેટરીની ગણાય છે ત્યાર પછી શેરને લગતા કાર્યો હમણાં જ આપણે ચર્ચા કરી કે શેર એટલે કંપનીની માલિકીની મૂડીનો એક ભાગ કે હિસ્સો છે તો હવે શેરને લગતા વિવિધ પ્રકારના કાર્યો છે એ કંપનીના સામાન્ય સેક્રેટરીએ કરવાના હોય છે જેમ કે કંપની છે એ શેર બહાર પાડે તો એ શેર બહાર પાડવાના સંદર્ભમાં શેર વેચણીનું કાર્ય છે શેર અરજી મેળવવાની પ્રક્રિયા છે એમાં સંચાલક મંડળને મદદ કરવી અથવા તો આજે કઈ શેર અરજી મેળવવાની પ્રક્રિયા કે વિધિ થાય છે તેમાં મદદરૂપ બનવું શેર વેચણીના કાર્યમાં મદદરૂપ બનવું આ કાર્ય છે કંપનીનો સેક્રેટરી કરે છે આ ઉપરાંત કંપની જો શેરની રકમ હપ્તામાં મંગાવતી હોય તો શેર હપ્તો મંગાવવાની કાર્ય છે એ કંપનીના સામાન્ય સેક્રેટરીનું ગણાય છે જો હપ્તો મોકલે સમયસર તો શેર જપ્ત કરવામાં આવે તો શેર જપ્તીનું કાર્ય છે કંપનીનું સામાન્ય સેક્રેટરી કરે છે જપ્ત કરેલા શેર છે એ ફરીથી બહાર પાડવાનું કાર્ય છે એ કંપનીનું સામાન્ય સેક્રેટરી કરે છે તો આવા અનેક પ્રકારના કાર્યો કે જે શેરને લગતા છે શેરને લગતા વિવિધ કાર્યો છે એ કંપનીનું સામાન્ય સેક્રેટરી કરે છે છેલ્લું સભાને લગતા કાર્યો કંપનીએ વિવિધ પ્રકારની સભાઓ બોલાવવી પડે છે સભા એટલે મીટિંગ જે કંઈ નિર્ણયો છે એ કંપનીમાં સભામાં ઠરાવ પસાર કરીને જે નિર્ણય લેવામાં આવે છે કારણ કે કંપની એક વિશિષ્ટ પ્રકારનું સ્વરૂપ છે અને કંપનીમાં સંચાલન પણ એક વિશિષ્ટ પ્રકારનો પ્રશ્ન છે તો સંચાલકો જે કંઈ નિર્ણયો લેશે એ પોતાની મીટિંગ કે સભામાં લેશે શેરધારકો જે કંઈ નિર્ણયો લેશે એ પોતાની સભામાં બહુમતીથી ઠરાવ પસાર કરીને નિર્ણયો લેવામાં આવશે લેણદારો જે કંઈ નિર્ણયો લેશે તે પોતાની સભામાં ઠરાવ પસાર કરીને લેશે તો સભા જ્યારે કંપની બોલાવે છે પછી એ શેરધારકોની હોય સંચાલકોની હોય લેણદારોની હોય કે અન્ય કોઈ પણ પ્રકારની સભાઓ હોય તો આ સભાને લગતા જે કંઈ કાર્યો છે તે કંપનીનો સામાન્ય સેક્રેટરી કરે છે અને સભાને લગતા ક્યાં ક્યાં કાર્યો કરવાના હોય તો કે કંપની જ્યારે સભા બોલાવવાનો નિર્ણય કરે તો સંચાલક મંડળની સૂચના પ્રમાણે સભા
કે જેને સભામાં હાજર રહેવાનો અધિકાર છે તેને સભાની નોટિસ મોકલવી. ત્યાર પછી કાર્યસૂચિ તૈયાર કરવી. કાર્યસૂચિ જેને અંગ્રેજીમાં એજન્ડા કહેવાય છે. એજન્ડા એટલે સભામાં જે કામકાજ કરવાનું છે તે કાર્યોની યાદીને એજન્ડા અથવા તો કાર્યસૂચિ કહેવામાં આવે છે. તો સભ્યોને અથવા તો જે પક્ષ પાસે સભામાં હાજર રહેવાનો અધિકાર છે તેની ખ્યાલ આવે કે સભામાં ક્યાં ક્યાં કાર્યો કરવામાં આવશે. તો તેને લગતી માહિતી છે કે તૈયાર કરે છે, યાદી તૈયાર કરે છે, જેને કાર્યસૂચિ કહેવાય છે. તો કાર્યસૂચિ તૈયાર કરવાની ફરજ સેક્રેટરીની છે. ત્યાર પછી સભાની નોટિસ અને કાર્યસૂચિ મોકલી આપવાની ફરજ. પછી જે સ્થળે સભા બોલાવવાની છે ત્યાં વ્યવસ્થા કરવાની ફરજ સેક્રેટરીની છે. સભાની અંદર જે કંઈ કામકાજ થાય છે તેને લેખિત નોંધ રાખવાની ફરજ સેક્રેટરીની છે. સભા પૂરી થાય એટલે વ્યવસ્થિત સભાનું તૈયાર કરવી, એમાં સભાપતિની સહી લેવી, અને સભા પૂરી થઈ ગયા પછી ઉપયોગમાં લીધેલા જે દસ્તાવેજો, પત્રકો, રજીસ્ટરો છે તેની યોગ્ય જગ્યાએ મૂકી દેવા, એ પણ સેક્રેટરીના કાર્યોમાંથી એક અગત્યનું કાર્ય ગણાય છે. તો આ બધા કાર્યો કંપનીના સામાન્ય સેક્રેટરીએ કરવાના હોય છે. તો હવે આપણે આગળના વિડીયોમાં વહીવટી સેક્રેટરીના કાર્યોની ચર્ચા કરશું, અથવા તો કંપની સેક્રેટરીના વહીવટી કાર્યો જણાવો તો તેની ચર્ચા હવે આવતા વિડીયોમાં કરશું.